તો હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હું છું કેવલ અને ફરી એકવાર નવા વિડીયો સાથે મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આવી ગયો છું જૂનાગઢમાં અને આજે આપણે વિઝિટ કરવાના છે સૌરા મંડપની, કે જ્યાં ચાર જુગના ચાર પાટની જગ્યા છે. તો ત્યાં જવા માટે ગીરના દરવાજાથી તમે જ્યારે અંદર આવશો ત્યારે વાઘેશ્વરી માતાજીનો બોર્ડ આવશે, ત્યાંથી તમારે અંદરનો રસ્તો લેવાનો છે. અને વાઘેશ્વરી માતાજીના મંદિર તરફ જે જવાનો રસ્તો છે, ત્યાંથી વચ્ચે એક બીજો રસ્તો પડશે, ત્યાંથી આપણે આગળ વધશું એટલે તમને ઉપલા સૌરા મંડપ જવાનો બોર્ડ દેખાશે. જો અહીંયાથી આ જે બોર્ડ છે, ઉપલા સૌરા મંડપ તરફ જવાનો રસ્તો રામદેવપીની જગ્યા છે, તે અહીંયાથી ચાલુ થાય છે. તો આપણે તે તરફ આગળ વધીએ. તો આપણે હવે પગથિયા ચડવાનું ચાલુ થઈ ગયું છે. તમે જુઓ આ ટાઈપના પગથિયા છે અને બપોરનો સમય છે, ઉનાળો ચાલુ થઈ ગયો છે, ખૂબ જ ગરમી છે અને પગથિયા એકદમ ચઢાણવાળા છે, તો થોડો થોડો શ્વાસ પણ ચડે છે. અને એક ખાસ વાત કે અહીંયા એકલા કોઈએ ન આવવું, કેમ કે અમારી પાછળ જુઓ તમે એકદમ આખો જંગલ વિસ્તાર છે, તો વન્ય પ્રાણીઓની પણ થોડી બીક રહે છે. બેથી ત્રણ જણા અથવા તો ગ્રુપમાં એકલા ના આવવું. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે પહોંચી ગયા છીએ સૌરા મંડપે, કે જે 18 વરણ માટે જગ્યા ખુલી હોય છે અને બીજના દિવસે અહીંયા મેળો ભરાય છે અને દર બીજના દિવસે કંઈક ને કંઈક કાર્યક્રમ હોય છે અને અહીંયા દરરોજના માટે અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. તો આપણે જગ્યાની મુલાકાત લઈએ, કે કિરીટની બધી વસ્તુ છે અને ખૂબ જ મોટો એવો ઇતિહાસ છે અહીંયા જગ્યાનો, તો એ બધું પણ આપણે જાણશું. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. જ્યારે મંદિરમાં પ્રવેશ કરશું તો પ્રવેશ કરતાની સાથે જ અહીંયા જમણી બાજુએ કાળ ભૈરવ દાદા છે, તો આપણે પહેલાં તેના દર્શન કરીએ. જય કાળ ભૈરવ દાદા. તો આપણા સર્વે સબસ્ક્રાઈબર દર્શન કરે ત્યારબાદ અહીંયા કાળી માતાજી બિરાજે છે અને ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ છે અજિયાનું ધૂણું. અજિયા એટલે કે બકરી કહેવામાં આવે છે, એમાં અહીંયા આવીને ખબર પડી કે અજિયાને બકરી કહેવાય છે, તો તેનું અહીંયા ધૂણું આવેલું છે. તો આપણે સૌ પ્રથમ એ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ આપણે અત્યારે જોઈ રહ્યા છે અજિયાનું ધૂણું. એમ કહેવાય છે કે બકરી હજી પણ અહીંયા પડી છે, આગળ એની સમાધિ પણ છે, એ પણ જોશું. અને હવે આપણે આગળ જઈએ અને લાઇનસર બધી વસ્તુ જોઈએ. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આગળ વધીએ તો જે આ આપણે જે જોઈ રહ્યા છે એ છે ચાર જુગના ચાર પાટ જે અહીં આવેલા છે, તો તેને કોઈ ખોલી ના શકે, તેની માત્ર પ્રદક્ષિણા જ થઈ શકે છે. તો આપણે એની પ્રદક્ષિણા કરીએ છીએ. અને જે આ જગ્યા આપણે જોઈ રહ્યા છે ત્યાં દીવા થતા હોય છે, જે અખંડ ચાલુ જ હોય છે. અને કહેવામાં આવે છે કે જે 12 પૂરા પાઠ જે બધા થાય છે તેની શરૂઆત અહીંયાથી જ થઈ હતી. તો એવી અલૌકિક અને પવિત્ર એવી આ જગ્યા. હજી પણ આગળ સ્તંભ છે, મંદિરો છે, તેની આપણે મુલાકાત લઈએ. તો આ જે આપણે જોઈ રહ્યા છે એ છે સ્તંભ, જે અખંડ અહીંયા કેટલા વર્ષોથી ઊભો છે. અને ત્યારબાદ આગળ છે મોતેરા ગણેશજીનું મંદિર, તો આપણે તેના પણ દર્શન કરીએ. તો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ શ્રી મોતેરા ગણપતિ દાદાના. તો સર્વે સબસ્ક્રાઈબરો વતી હું દર્શન કરું છું. તો ત્યારબાદ આગળ એક્ઝેક્ટ બાજુમાં શ્રી સૂર્યમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે, તો આપણે બધા તેના પણ દર્શન કરીએ. જય બજરંગ બલી. અને ત્યારબાદ આપણે જે અજિયાનો ધૂણો જોયો તેની જે સમાધિ છે તે અહીંયા આવેલી છે, તો આ છે અજિયાની બકરીની સમાધિ જે આપણે જોઈ રહ્યા છીએ, જે આ બકરીની તમે તસવીર પણ અહીંયા જોઈ રહ્યા છો. તો ત્યારબાદ આગળ છે માર્કંડ ઋષિની બેઠક, તો આપણે તેના પણ દર્શન કરીએ. અને હવે ત્યારબાદ જે આ સીડી દેખાય છે ત્યાં ઉપર શિખર મંદિર છે, તો આપણે તેના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે હવે પહોંચી ગયા છીએ શિખર મંદિર ઉપર. આપણે જે નીચે ચાર જુગના જે ચાર પાટ જોયા તેની ઉપર આ શિખર મંદિર બનાવવામાં આવેલું છે, તો આપણે હવે તેના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે હવે દર્શન કરી રહ્યા છીએ 12 બીજના ધણીના,
શ્રી રામદેવ પીરજી મહારાજના. તો બધાય સબસ્ક્રાઈબરો વતી હું દર્શન કરું છું. અને આ જે જોઈ રહ્યા છે આ છે પાટ, આ છે સોનાનો પાટ, આ છે રૂપાનો પાટ, આ છે તાંબાનો પાટ અને તેની ઉપર માટીનો પાટ છે. તો ચાર જુગના ચાર પાટ અહીં આવેલા છે. તો અલૌકિક અને પવિત્ર એવી આ જગ્યા અને બધા વતી મેં દર્શન કર્યા છે. મારા બધા સબસ્ક્રાઈબરોના ઘરમાં સુખ શાંતિ બની રહે. અને ફ્રેન્ડ્સ, મંદિરની જે એક્ઝેક્ટ પાછળનો જે આ ખુલ્લો વિસ્તાર આવેલો છે ત્યાંથી આખા જુનાગઢનો જોરદાર વ્યૂ આવે છે. તો આપણે હવે ત્યાં જોવા જઈ રહ્યા છીએ. તો આ તમે જોઈ શકો છો આખા પ્રોપર જુનાગઢ સિટીનો અને ભવનાથનો વ્યૂ અહીંયાથી આવે છે. તો તમે જોઈ શકો છો આ જે છે તે ઉપરકોટ વિસ્તાર છે અને તેની દિવાલો પણ આપણે જોઈ શકીએ છીએ. અને પ્રોપર આખા જુનાગઢનો એવો જોરદાર વ્યૂ આવે છે અને ઠંડો ઠંડો પવન આવે છે. તો અહીંયા આવો તો આ જગ્યાએ તો જરૂર આવજો. એકદમ નેચરલ વાતાવરણ અને આખું જુનાગઢ અહીંયાથી દેખાય છે. તમે જો ત્યાં વચ્ચે આવેલું છે સૌર મંડપ. અને હવે આપણે જઈએ છીએ નીચેની તરફ. આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી કિસ્મતભાઈ ચૌહાણ, જે આપણે અહીંયાના ઇતિહાસ વિશે જણાવશે અને જે ચાર જુગના જે ચાર પાઠ છે તેના વિશે ફૂલ ડિટેલમાં માહિતી આપવાના છે. તો વિડીયો આખો એન સુધી જોજો, તમને એ માહિતી જાણવા મળશે અને ખૂબ મજા આવશે. તો ચાલો આપણે જોડાઈએ હવે કિસ્મતભાઈ સાથે. જય રામદેવ. આ જૂનાગઢ ની અંદર ગિરિકંદરા ગિરનારની ગોદમાં એક રૂડું ને રડિયામણું અને એક અઢારે વર્ણ આવી અને અહીંયા જ્યાં માથું ટેકાવે છે એવી આ જગ્યા અને વિશ્વાસની ભક્તિ છે. અગાઉના જમાનાની વાત કરીએ તો સદયુગમાં પ્રહલાદ રાજાએ પહેલે પાટોત્સવ કરેલો અને એ પાટે આદિનાથ તરીકે એના મહંત તરીકે હતા અને એમના કોટવાર તરીકે ગુણેશજી હતા. ત્યારે આપણા ભારતની પ્રજા 15 કરોડની હતી. 15 કરોડમાંથી 5 કરોડ આ પાટોત્સવની અંદર ભેળ્યા અને 10 કરોડે ઊંચા હાથ કર્યા, ભાઈ આમાં આમ આવું કશું હોય નહીં, એ નાસ્તિક બિના. એટલે આ પાટની અંદર 5 કરોડ સીધા પહેલા યુગની અંદર યુગ પરિવર્તન થયું અને પહેલા યુગના ગોઠી હતા પ્રહલાદ અને રત્નાવલી રાણી. યુગ બીજો આવ્યો, હરિચંદ્રએ તારામતીને પૂછ્યું કે આ આપણાથી થઈ શકે જે અગાઉના રાજાઓએ કાર્ય કર્યું છે તે. સતી તારામતી કહે છે કે રજવાડાનો વાઘા ઉતારો અને મનની મરડકી નીકળી જાય, મરડ મટીને જો સરળ બની જાય તો આપણાથી પણ થાય. તો પેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ હાથીને વરોધ્યો, એની કોરી પાહોળ વર્તાણી, સવારે અલીલની અંજલી નાખી અને હાથી ઉભો થઈ જને સિંગલ દીપની પદવી મળી. યુગ બીજામાં હરિચંદ્રએ નક્કી કર્યું મારે ઘોડાને વધારવો છે. એને ઘોડો વધાર્યો અને પાટ પહેર્યો. પેલા પ્રહલાદે સોનાનો પાટ, સોનાના કળશ ને સોનાના સિંહાસન, સોનાની ગાદીએ બેઠા હતા આદિનાથ. યુગ બીજો આવ્યો અને થોડી મિલાવટ થઈ એટલે રૂપાનો પાટ, રૂપાના સિંહાસન અને રૂપાની ગાદીએ અને તેથી એમ કહેવાય છે સુરંગીનાથ બેઠેલા અને એમના કોટર હનુમાનજી હતા. અને હરિચંદ્ર અને તારામતીએ જ્યારે પાટોત્સવનું આદરણ કર્યું ત્યારે આપણા ભારતની પ્રજા 21 કરોડની હતી જનસંખ્યા. 21 કરોડમાંથી 7 કરોડ જ આમાં ભેળ્યા, 14 કરોડે સીતાહત કરી દીધા કે આવું કશું હોય જ ના શકે, ભલે ને આ લોકો ચર્ચા કરે આવું ના હોઈ શકે. આગળ વધ્યા ત્યારે એને એમ કીધું કે ભાઈ સતની આધારે, સતનો વિજય છે, સત્યની ધારા છે, તો સત્યને આધારે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. તો સત હિ આ રહે, સત હિ પા રહે, સત કી બની ઢમ ઢેરિયા, ઓહી સત ઓળખાવે ઈ સદગુરુ હમેરિયા. એટલે એને ઘોડો વરોધ્યો, એની કોરી પાહોળ વર્તાણી, સવારે અલીલની અંજલી નાખી, તમામ સંતોએ મળી અલખનું નામ લીધું, અલખની જય બોલે છે અને અશ્વ ઉભો થાય છે, એને સૂર્યરથની પદવી મળે છે. યમ કરતા કરતા યુગ પૂરો થાય છે અને યુગ ત્રીજાની શરૂઆત થાય છે. ત્રીજા યુગની અંદર ધર્મ રાજા અને દ્રૌપદી, એણે કીધું કે ભાઈ અગાઉ આ રાજાએ આવું કાર્ય કર્યું છે અને પરિબ્રહ્મ પરમાત્માની સેવા કરી છે તો આપણાથી થાય કે કેમ ન થાય. સતી દ્રૌપદી કહે છે કે હું એક સતીને મારા 5 પતિ
એમ આ પાંચ તત્વનો દેહ છે અને અંદર પુરાયેલો એનો પતિ છે. આ મહાધર્મની વાત છે અને મહાધર્મની વાતને જો જાણવી હોય તો મરણ મટીને સરળ થવું પડે. અને એણે પણ પાટો ઉત્સવ કર્યો અને એણે કૌલી ગાય વરોધી અને એની કોરી પાહોળ બધાને આપી. સવારે અલીલની અંજલી નાખે છે અને ગાય ઊભી થાય છે, કંડલિક વનમાં પોતે ચરવા જાય છે. ત્યારે આપણા ભારતની પ્રજા 27 કરોડની હતી. 27 કરોડમાંથી 9 કરોડ જ આની અંદર દીપોત્સવમાં આવ્યા, પાટો ઉત્સવમાં. અને 18 કરોડે ઉચાત કરી દીધા કે આવું હોય ન શકે. ત્યારે એમ કહેવાય છે કે તાંબાવરનો પાટ હતો, તાંબાવરનો, તાંબાનું સિંહાસન, તાંબાના કળશ, અને તાંબાના સિંહાસન ઉપર તેથી એમ કહેવાય છે મચ્છંદરનાથ બેઠેલા અને એના કોટવાર તરીકે ગુરુજી હતા. એમ કરતા કરતા યુગ પરિવર્તન થતા ચોથો યુગની છાયા બેસે છે અને બલિરાજા અને વિજયાવળી રાણી એને પણ એવું વિચાર્યું કે આપણે પણ આવો પાટોત્સવ કરવો જોઈએ. અગાઉથી લોકોએ જે આસ્થાનું પ્રતીક રાખ્યું છે તો આપણે પણ જતી સતી અને આને માણીએ અને આપણા આંગણે મહાધર્મ રોપીએ. અને એણે પણ પાટ માંડ્યો, માટીનો પાટ, માટીનો પાટ, માટીના કળશ, માટીના સિંહાસન. અને તેથી એમ કહેવાય છે સવરા મંડપના પાટોત્સવની અંદર મહંત તરીકે ગોરખનાથ બિરાજા અને એમના કોટવાર તરીકે ભૈરવ, કાળ ભૈરવ પ્રગટ થયા. અને એને કોટવારી કરી, એમ 4 યુગના 4 કોટવાર, 4 યુગના 4 મહંત, 4 યુગના 4 પાઠ, 4 યુગના 4 જતી સતી અને ચારે 4 યુગની અંદર જે સંતો આને સતને આધારે તરતા એવા છે એમની સંખ્યા, જનસંખ્યા દરેક પુસ્તકોમાં, પુરાણોમાં, વેદોમાં, બધામાં બતાવે છે. અને ત્યારે આપણા ભારતની પ્રજા 36 કરોડ હતી. બલિરાજાએ જ્યારે પાટોત્સવ કર્યો ત્યારે 36 કરોડની આપણી ભારતની પ્રજા હતી. અને ત્યારે એ પાટોત્સવની અંદર 36 કરોડમાંથી 12 કરોડ જ તેર્યા, 24 કરોડ ચિતાહત કરી દીધા કે આવું અમે ન માની શકીએ, હે, કે આવું ન થઈ શકે. અને એ કરીને બતાવ્યું. અને તેથી એમ કહેવાય છે કે બલિરાજાએ અજિયા વરોધી, અજિયા એટલે બકરી, એ અજિયા વરોધી બધાને કોરી પાહોળ આપી, સવારે અલીલની અંજલી નાખી, અલખનું નામ લીધું, આરાધ કર્યો, પણ અજિયા ઉભી ન થઈ. એ અજિયા સૌરા મંડપમાં હજી અહીંયા પડી છે. હવે અજિયા ક્યારે ઉભી થાય? ત્યારે 12 કરોડની અંદરથી, 36 કરોડની અંદરથી 12 કરોડ તેર્યા. અને ત્યારે તમામ લોકો વિચારમાં પડી ગયા, સંતો વિચારે પડી ગયા, મનન કરવા લાગ્યા, ત્રાહીમામ ત્રાહીમામ પોકારવા લાગ્યા કે આજે આ અજિયા કેમ ઉભી ન થઈ. ત્યારે લોકોએ વાણી દ્વારા વાત કરી છે કે આગળ અલખે જગાડ્યા ગજ તરીને ગાય, એ અજિયા ઉભી ન થાય, આ સૌરા મંડપની માય, તો અજિયા કેમ ઉભી ન થાય. ત્યારે કીધું કે ગોતોને ગમ કરો, કેમ ના હેલો આપણો ધરમ. હવે વાતું પૂછો પીર પાલણને કે અજિયાને શું લાગી ગયા કરમ. અને ત્યારે એક મેઘધારવા નામના એક મેઘવાર ભાઈએ વાત કરી છે કે 5, 7, 9 અને 12 એમ 33 કરોડ પહોંચ્યા નિર્વાણ. આ 5, 7, 9 અને 12 આપણા ભારત દેશના 33 કરોડ દેવ થયા. અને તમામ સંતોએ કીધું કે અજિયા ઉભી ન થઈ તો હવે શું કરવું. એ દેવોએ અહીંયા ગંદરપિયા મહાણની અંદર સમાધિ લઈ લીધેલી છે. આ મસાણમાં કોઈ થી કોઈ કીધું નથી કે અમારા દેશનો અહીંયા છે એને સમાધિ લીધી, અમારા કાકા બાપા, કોઈ વિદેશનો નથી કેતો, એ દેવોની સમાધિઓ છે. કોટવારની ગાદી બાજુમાં છે, માર્કંડ ઋષિનો ધૂણો પણ અહીંયા છે. અને જ્યાં એક ગુફા છે સેવાનાથ બાપુ કરી અને એમના ગુરુ ગોપાલનાથ, એ લોકોએ ઊંધા માથે અહીંયા 14 વર્ષ તપસ્યા કરી છે. 14 વર્ષ ગિરનારની ગિરિકંદ્રાની અંદરથી કંદમૂળ ખાય અને જેને જીવન જીવા છે. અને આગળના જમાનામાં જો 4 યુગની વાત કરીએ તો પેલા માણસને મૃત્યુ આવતું, કઈ રીતે હાડ ગળી જતા, એના હાડ ત્યારે એનો દેહ છૂટતો. યુગ બીજો આવ્યો ત્યારે એના માંસ ગળી જતા, માંસના લોચા કઈ રે નહીં, હાવ નષ્ટ બની જાય ત્યારે એનો જીવ જાતો. યુગ ત્રીજો આવ્યો એની અંદર બ્લડ ખાલી થઈ જાય, લોહી ચૂસાઈ જાય, એક ટીપું ન રે ત્યારે એના દેહ છૂટતા. અને કળયુગમાં એ બધું ભેગું થઈ ગયું, માંસે પડ્યું હોય, બ્લડે રહી ગયું હોય, હાડકાય હોય, છતાં દેહ છૂટી જાય. આ કળયુગની છાયા છે, એવો આ એક પ્રતીક છે. અને ધણી રામદેવજી અહીંયા બિરાજમાન છે અને 18 વર્ણના ભક્તજનો આવી, કોઈ હાલીને આવે છે, કોઈ બેઠા બેઠા આવે છે,
કોઈ માથું ટેકાવે, કોઈ પાછે પગે ચડે છે, કોઈ સુતા સુતા ચડે છે, જેવી જેવી જેની આસ્થા છે, જેવો વિશ્વાસ છે, એના મારો ધણી રામદેવજી કાર્ય કરે છે. બોલ રામા પીરની જય. ધન્યવાદ કિસ્મતભાઈ, આપને એટલી બધી સરસ માહિતી આપી તે બદલ એનો ધન્યવાદ. તો આજે આપણે જોઈ રહ્યા છીએ એ છે શ્રી ભગતનાથ બાપુની સમાધિ સ્થાન. તો સર્વે સબસ્ક્રાઈબરો એના પણ દર્શન કરે. અને હવે આપણે જવાના છીએ તે જગ્યાએ જ્યાં સેવાદાસ બાપુ અને ગોપાલદાસ બાપુએ જ્યાં તપસ્યા કરતા તે જગ્યાએ જોવા જવાના છીએ. તો આ જે નાનકડો રસ્તો છે તેમાંથી જવાય છે, તો આપણે ત્યાં જઈએ. જય સેવાદાસ બાપા. અંદર આવતા તમને એકદમ ઠંડકનો અનુભવ થશે, જાણે એસીમાં જ બેઠા હોય. અને આ તમે જોઈ શકો છો, આ નાના એવા રસ્તામાંથી જ અંદર આવવાનું હોય છે. અહીંયા સેવાદાસજી બાપુ અને ગોપાલદાસ બાપુ અહીંયા તપસ્યા કરતા. તો આપણે કિસ્મતભાઈ પાસેથી જાણીએ કે કઈ રીતનું બધું છે. સેવાનાથ બાપુ મોરબીની બાજુમાં રવાપર ગામ ત્યાંના રહી જતા, એમ કરતા કરતા કામ અર્થે મોરાજ ગામ કોડીનાર પાસે ગયેલા. અને ત્યાંથી એવી લગ્ની લાગી કે કામ ધંધામાં ધ્યાન ન લાગ્યું, બસ ગિરનાર ગિરનાર અલગ ગિરનાર અલગ નિરંજન આવા શબ્દો એના કાને પડતા. એણે નક્કી કર્યું કે ભાઈ હવે મને મજા નથી રહેતી, પણ આ વસ્તુ મારે ગોતવી છે, છે ક્યાં. એમ કરતા કરતા ગિરિકંદરામાં આવે છે, ચારિકોર તપાસ કરે છે. નીચે ગોપાલનાથ બાપુની ઉપસ્થિતિ હોય અને એમને કહે છે, બાપુ મારો જીવન એવું છે કે આ સંસારમય રહેવાની મને ના પાડે છે, તો મને કોઈ એવો ગેબીનાદ સંભળાય છે. કે એમ કે હા, તો ગેબીનાદ બેટા ગિરનારમાં હોય અને એ ગિરનારની ગોદમાં પોતાએ હાફ ભરી અને હળવે 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 આવ્યા. અને અહીંયા સરસ મજાનું ગિરિકંદરા હતું, એમાં એનું મન થોડુંક સ્થાન થયું કે અહીંયા મને સારું લાગે છે. પછી એને કીધું કે હવે સંસારની માયા ત્યાગ કર્યો છે, તો મારે હવે જમવા માટે નીચે નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. અને તે એમ કહેવાય છે કે આ ગિરિકંદરામાંથી કંદમૂળ ખાઈ અને 14 વર્ષ તપ કર્યું એની જગ્યા તમને અહીંયા દેખાઈ રહી છે. અહીંયા એનું માથું રહેતું, અહીંયા મસ્તક રહેતું, ઓલી બાજુ એના પગ રહેતા. ઊંધા માથે તપસ્યા કરેલી 14 વર્ષ. પેલા હતા ગોપાલનાથ અને પછી એમના શિષ્યગણ સેવાનાથ બાપુએ અહીંયા ઊંધે માથે તપસ્યા કરેલી. આ પથ્થરથી કોઈ બનાવેલું નથી, જે કાંઈ છે કુદરતી રીતે જ, કદાચ આના માટે જ આ સર્જાયેલું હોય એવું લાગે છે. આમાં કોઈ બાંધકામ કર્યું નથી, કોઈ સ્લેબ ભરેલો નથી, પથ્થરની જ ત્રિકુટી અંદર ભેગી થઈ છે અને ત્રિશંકુ આકારે પથ્થર ભેગા થયા છે. અને એક જગ્યાએથી જવાનું છે, નાના એવા રસ્તામાંથી બાપુ પસાર થતા, એની ઉંમર બહુ જાજી અને ત્યાર પછી એનો દેહ પડ્યો. એકવાર એવું બનેલું કે કોઈને ત્યાં ઠીકરી માગવા ગયેલા અને ઠીકરી આપનારે કોઈ પાપ કર્મના રૂપિયા લીધેલા હોય, એટલે એને તરત એ પૈસા એને પાછા આપી દીધા. પણ એની ત્યાં જયમાતા, જયમાતા એટલે પોતાના ઘેરે આવી અહીંયા આવી અને પોતાના આંતર બહાર કાઢી ધોઈ અને પછી પાછા નાખી દીધેલા. આ સેવાનાથ બાપુની તાકાત, આ એનો ચેતન ધૂણો છે. ચેતન ધૂણો, હા એનો. તો આપણે ધૂણાના દર્શન કરી લઈએ. એ ચેતન પ્રાગટ્ય ધૂણો છે, બરાબર. અને અહીંયા તમે ઉનાળામાં આવો તો ઠંડી હવા, શિયાળામાં આવો તો ગરમ હવા, નહીં કોઈ આમાં ક્યાંય કાંઈ ફેંક ગોઠવેલું નથી, પણ એક કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણની અંદર એવો અહેસાસ થાય છે, મનના તરંગો મટી જાય, મન મનસ્વીની અંદર મન મરીન ટુક ટુક થઈ જાય અને મનની અંદર એક જ ધૃણા લાગે, જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. આ વાત છે. અને અહીંયા 18 વરણ દર બીજના દિવસે અહીંયા મેળો ભરાય છે. દર બીજના દિવસે 12 મહિનાની 12 બીજ ના પાટો ઉત્સવ અહીંયા થાય છે. 18 વરણ આવે છે અને પોરબંદરનું મેયર ગ્રુપ આવે છે, પછી બગડુથી એક પટેલનું ગ્રુપ આવે છે, પછી દાંત ભાઈ ઘંટિયા વંટિયાથી એક આહિરનું ગ્રુપ આવે છે, પછી કચ્છમાંથી કચ્છનું ગ્રુપ આવે છે. આવા તો 18 વરણો અહીંયા આવે છે અને એક આસ્થાનું સ્થાન છે અને માણસોની મનોકામના અત્રે પૂરી થાય છે. જય ગિરનારી જય અલગણી. આદેશ ગુરુજી, આદેશ આદેશ. ફ્રેન્ડ્સ, આ આપણે જે જોઈ રહ્યા છે એ છે સંતવાણી વિસ્તાર, કે જ્યાં બધા પ્રોગ્રામો થતા હોય છે. અને કિસ્મતભાઈનો આપણે આભાર વ્યક્ત કરીએ કે એણે આપણે એટલી સરસ માહિતી આપી અને મંદિર વિશે એટલું બધું જણાવ્યું. તો એ ખૂબ જ સારા સારા કામો કરે છે. તમે અહીં આવો તો કિસ્મતભાઈની મુલાકાત જરૂર લેજો એકવાર અને આ અલૌકિક જગ્યાની પણ મુલાકાત લેજો.
તો આપણે હવે આ અનેરી અને અદ્ભુત જગ્યાની મુલાકાત લઈને હવે નીચે તરફ જઈ રહ્યા છીએ. આઈ હોપ કે વિડીયો તમે એન્ડ સુધી જોયો હશે અને સૌરા મંડપનો જે ઇતિહાસ અને જે માહિતી છે એ તમને પસંદ આવી હશે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો આવા જ અવનવા વિડીયોમાં આપણે અવારનવાર મળતા જ રહેવાના છીએ. તો ત્યાં સુધી મને આપો રજા. જય માતાજી, જય દ્વારકાધીશ અને જય હિન્દ.